વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી જેનો પાઠ નંબર 1 ભણી રહ્યા છીએ, બરાબર, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આપણે આગળ રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રકાર જોઈ ગયા હતા, બરાબર, સંયોગીકરણ પ્રક્રિયા જોઈ ગયા હતા, ઉષ્મા ક્ષેપક, ઉષ્મા શોષક, વિઘટન, વિસ્થાપન અને એમાં દ્વિવિસ્થાપન. ઓકે, આ પ્રક્રિયાઓના પ્રકાર ખાસ યાદ રાખજો, વ્યવસ્થિત, બરાબર, વ્યવસ્થિત બહુ સહેલા છે, બરાબર, વ્યવસ્થિત વ્યાખ્યા સાથે સમીકરણ યાદ રાખવાના છે. ઓકે, ચાલો તો આગળ જોઈએ. અવક્ષેપણ પ્રક્રિયા કોને કહેવાય, ઉદાહરણ આપી સમજાવો. અવક્ષેપણ એટલે, બરાબર, અવક્ષેપ એટલે એવું કહેવાય કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી નિપજો એ હંમેશા ઘન સ્વરૂપે મળે એને અવક્ષેપ કહેવાય. નિપજ એટલે જમણી બાજુ મળતા પદાર્થો. તો આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય, કેવો? અદ્રાવ્ય. અદ્રાવ્ય એટલે કેવા સ્વરૂપે હોય? ઘન સ્વરૂપે. એને શું કહેવાય? અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. એટલે આ જે નિપજ મળતી હોય ને હંમેશા કેવી હોય? અદ્રાવ્ય. એટલે ઘન સ્વરૂપે મળ્યું હોય એટલે એવું કહેવાય કે અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ, બેરિયમ ક્લોરાઇડનો Ba+2 આયન તથા Na2SO4નો SO4-2 આયન બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે BaSO4ના સફેદ અવક્ષેપ મળે. એટલે Ba અને SO4 બંને ભેગા થાય એટલે શું બને? BaSO4 જે પાણીમાં કેવો છે? અદ્રાવ્ય. તો આખું સમીકરણ અહીંયા દર્શાવેલું છે, બરાબર. BaCl2 પ્લસ Na2SO4 બંનેમાંથી કોણ? Ba અને NaCl માંથી કોણ? SO4. એટલે આપણને પ્રક્રિયા દરમિયાન સફેદ રંગનો અવક્ષેપ કયો બને? BaSO4, જેને કહેવાય બેરિયમ સલ્ફેટ, બરાબર. આ બંને નામ છે બેરિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ અને પ્લસ જે આપણે એ સિવાયના આયનો કયા વિધા? આમાંથી Cl અને આમાંથી કોણ? સોડિયમ. તો NaCl. ખબર પડી ગઈ? એટલે આ કઈ પ્રક્રિયા થઈ ગઈ? અવક્ષેપણ, બરાબર. એવી જ રીતે બીજી પ્રક્રિયા છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય, ઉદાહરણ આપી સમજાવો. વિદ્યાર્થીઓ, ઓક્સિડેશન અને રિડક્શન એમ તો આપણે ભણી ગયેલા જ છીએ, આગળના ધોરણમાં આવી ગયેલું છે, 9મા ધોરણમાં આવેલું છે. તો પહેલાં ઓક્સિડેશન, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે, ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તેને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન. ઉદાહરણ આપ્યું જ છે, જો અહીંયા કાર્બનથી ઓક્સિજન સાથે જોડાય, કોલસો, કાર્બન એટલે કોલસો, ઓક્સિજન સાથે જોડાય એટલે શું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બને શું કર્યું? ઓક્સિજન મેળવો, પ્લસ થયો એટલે એમાં ઉમેરાણો, ઓક્સિજન મેળવો એટલે કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન. મેગ્નેશિયમ ઓક્સિજન સાથે જોડાય, આપણે જોયું મેગ્નેશિયમની પટ્ટી ઓક્સિજન સાથે જોડાય એટલે શું બનાવે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમે ઓક્સિજન મેળવેલો કહેવાય એટલે ઓક્સિડેશન. કોપર ઓક્સાઇડ, કોપર ધાતુ હોય, કોપરના એટલે કે તાંબુ હોય, એના વાસણ હોય, એ પણ ઓક્સિજન સાથે જોડાય એટલે શું બનાવે? કોપર ઓક્સાઇડ. તો આ ત્રણેય પ્રક્રિયા છે એ કેવી કહેવાય? ઓક્સિડેશન. ઉપરોક્ત પ્રક્રિયાઓમાં કાર્બન, મેગ્નેશિયમ અને કોપર ઓક્સિજન મેળવે તેથી આ બધી પ્રક્રિયાઓ કેવી છે? ઓક્સિડેશન. એવી જ પ્રક્રિયા છે રિડક્શન. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થથી ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય. ઓક્સિડેશનની વિરુદ્ધ, ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે. કોપર ઓક્સાઇડથી હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે, બરાબર, તો શું બને? કોપર પ્લસ H2. એટલે અહીંયા જો આપણે જોઈએ છીએ કે કોપરમાંથી ઓક્સિજનથી ગુમાવ્યો એટલે શું બની ગયું? કોપર બની ગયું. અને ઓક્સિજન કોની પાસે વહી ગયો? હાઇડ્રોજન પાસે વહી ગયો. ખબર પડી? એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે જોડાય તો કાર્બન મોનોક્સાઇડ CO, બરાબર. તો જો CO2 હતું, આ CO2 હતું, એમાંથી CO બન્યું એટલે એક ઓક્સિજન ગુમાવી દીધો. તો ઓક્સિજન ગુમાવાયો એટલે શું કહેવાય? રિડક્શન. મેગ્નેશિયમ ઓક્સાઇડ હાઇડ્રોજન સાથે જોડાય તો મેગ્નેશિયમ પ્લસ H2O, એને પણ ઓક્સિજન ગુમાવ્યું છે એટલે એને પણ કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન. તો આ ઉપરોક્ત પ્રક્રિયામાં કોપર ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે, આથી આ બધી પ્રક્રિયાઓ કેવી કહેવાય? રિડક્શન પ્રક્રિયાઓ કહેવાય. ખબર પડી ગઈ? ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશન એટલે ઓક્સિજન મેળવવો અથવા હાઇડ્રોજન ગુમાવો, રિડક્શન ઓક્સિજન ગુમાવો અથવા હાઇડ્રોજન મેળવો. અથવા, ખબર પડી વિદ્યાર્થીઓ, જો આ શબ્દ યાદ રાખજો, અથવા બંને સાથે ન થાય, બંનેમાંથી એક થાય. ખબર પડી ગઈ? ચાલો, એની પછીની પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. કોને કહેવાય? બંને એક જ છે, રેડોક્સ અથવા ઓક્સિડેશન રિડક્શન. મતલબમાં બંને પ્રક્રિયા સાથે થતી હોય, ઓક્સિડેશનય થતું હોય અને રિડક્શનય થતું હોય,
तो जो व्याख्या, जे प्रक्रिया में एक प्रक्रियक ऑक्सिडेशन थाय बीजा प्रक्रियक रिडक्शन थाय, रासायनिक प्रक्रिया एक ज है, एक ऑक्सिडेशन थाय बीजा शूँ थे रिडक्शन, तो तेवी प्रक्रिया ने शूँ कहवाय रेडॉक्स प्रक्रिया अथवा ऑक्सिडेशन रिडक्शन। उदाहरण आपेलू अपने बने बराबर, कॉपर ऑक्साइड जी हाइड्रोजन साथ जोड़ाई जाए बराबर, तो कॉपर ऑक्साइड जी अँ जो ऑक्सिजन गुमावे एटले एनु शूँ थयुं रिडक्शन, हाइड्रोजन जी शूँ करे ऑक्सिजन मेळवे छे एनु शूँ थयुं ऑक्सिडेशन। तो जो लिखूँ आ रिडक्शन कोनो कॉपर ऑक्साइडनु, ऑक्सिडेशन कोनो हाइड्रोजननु, एवी ज रीते एटले आ कई प्रक्रिया थी गई रेडॉक्स प्रक्रिया कहेवाय। बीजू उदाहरण, जिंक ऑक्साइड कॉपर साथ जोड़ाय जेड एन ओ प्लस कॉपर, तो जिंक ऑक्साइड जी ऑक्सिजन गुमावे एट शूँ थो जिंक बनो, तो यू शूँ थू रिडक्शन, ऑक्सिजन गुमावे, और कॉपर जी एनु शूँ बने कॉपर ऑक्साइड बराबर अथवा कॉपर मोनोक्साइड सी ओ, तो कॉपर जी ऑक्सिजन कार्बन जे बराबर ये ऑक्सिजन मेलवे, तो ऑक्सिजन मेलवे एट शूँ थू ऑक्सिडेशन, तो जिंक ऑक्साइड प्लस कार्बन एट शूँ बनो जिंकन शूँ थू रिडक्शन, कार्बन मोनोक्साइडन शूँ थू ऑक्सिडेशन। खबर पड़ी, ऑक्सिडेशन और रिडक्शन बने साथ थत होने कहवा रेडॉक्स प्रक्रिया बराबर। एवज रीते तीज उदाहरण आपेलू है बराबर, मैंगेनीज ऑक्साइड प्लस एच सी एल, मैंगेनीज ऑक्साइड एट एम एन ओ टू प्लस एच सी एल एट्ले एसिड कहवाये हाइड्रोक्लोरिक एसिड। हवे मैंगेनीज ऑक्साइड जी मैंगेनीज क्लोराइड एम एन सी एल टू बराबर, तो ये ऑक्सिजन गुमावी ने कोण आवी गयो क्लोरिन, અને એચ સી એલ જે બરાબર એમાં આપણે જોઈએ છીએ કે ક્લોરીને શું કર્યું હાઇડ્રોજન ગુમાવ્યું એટલે ખાલી સી એલ ટુ રહી ગયું, તો એ જો શું થાય છે કે ઓક્સિજન ગુમાવે એટલે રિડક્શન, હાઇડ્રોજન ગુમાવે એટલે શું થયું ઓક્સિડેશન। જો યાદ રાખજો, હાઇડ્રોજન ગુમાવે તો એ ઓક્સિડેશન, ખબર પડી। આની આગળ શું હતું, ઓક્સિજન મેળવતું હતું અહીંયા ઉપર એવું હતું ઓક્સિજન મેળવતા હતા એટલે એનું શું થયું ઓક્સિડેશન, પણ અહીંયા હાઇડ્રોજન ગુમાવે છે તો એ પણ આપણે જોવું પડે એટલે એનું શું કહેવાય ઓક્સિડેશન। ઉપરોક્ત પ્રક્રિયામાં કોપર ઓક્સાઇડ ઝીંક ઓક્સાઇડ મેંગેનીઝ ઓક્સાઇડનો અનુક્રમે કોપર ઝીંક અને મેંગેનીઝ ક્લોરાઇડમાં શું થાય રિડક્શન, જ્યારે એચ ટુ કાર્બન અને એચ સી એલ આ ત્રણેય જે એનું રૂપાંતર શેમાં થાય એચ ટુ ઓ સી ઓ અને સી એલ ટુમાં શું થાય ઓક્સિડેશન બરાબર। તો આ જ પ્રમાણે મેગ્નેશિયમ પ્લસ ઓ ટુ એટલે શું બને મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો મેગ્નેશિયમ ઓક્સિજન મેળવે તો મેગ્નેશિયમનું શું કહેવાય ઓક્સિડેશન। આ જ પ્રમાણે લોખંડનું કાટવું એ પણ એક પ્રકારની કેવી પ્રક્રિયા છે રેડોક્સ, કેમ રેડોક્સ કેમકે અન્ન અંદર બંને પ્રક્રિયા થાય છે, લોખંડનો કાટ લાગતો હોય ને ત્યારે ઓક્સિડેશનય થાય ને રિડક્શનય થાય, એટલે એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય ને બીજાનું શું થતું હોય રિડક્શન, એટલે એ પણ કેવી પ્રક્રિયા કહેવાય રેડોક્સ પ્રક્રિયા કહેવાય બરાબર વિદ્યાર્થીઓ। ચાલો હવે એની પછીનું છે, શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસરો જોઈ છે, તો આપણે આમ જોઈએ જ છે કે ઓક્સિડેશન થયેલું છે બરાબર, તો એમાં આવે છે ક્ષારણ, ક્ષારણ એટલે એવું કહેવાય કે કોઈ પણ વસ્તુ ખવાઈ જાવી, ખવાય એટલે ખાઈ જવાની નથી, કાટ લાગો એક રીતે એવું કહીએ ને, તો એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે, એસિડ હોય અથવા ભેજ હોય તો વસ્તુ હોય અથવા ધાતુ હોય એને કાટ લાગે, અને કાટ લાગવાની આ ક્રિયાને શું કહેવાય ક્ષારણ। દાખલા તરીકે લોખંડને કાટ લાગે, ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર, તાંબાના પિત્તળના વાસણો જેની પર લીલા રંગનો ક્ષાર બાજે, એ બધું શું કહેવાય ક્ષારણ। લોખંડ ઉપર કાટ લાગે બરાબર, ચાંદી ઉપર કાળા રંગનું પડ બને, અને પિત્તળ હોય તાંબુ હોય એની સપાટી પર લીલા રંગનો ક્ષાર બને, એ બધું શું કહેવાય ક્ષારણ। ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતા કથાઈ રંગનો પાવડર જમા થાય બરાબર। હવે લોખંડને કાટ લાગ્યો એટલે લોખંડની સપાટી ઉપર કેવા રંગનો, લાલ રંગ જેવું કથાઈ રંગનો એક પ્રકારનો પાવડર હોય એવું એક પડ જામે છે બરાબર, અને લોખંડને કટાવવું અથવા એ શું કહેવાય ક્ષારણ કહેવાય। ટૂંકમાં જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેમ કે ભેજ અને એસિડ વગેરે હુમલો થાય બરાબર, એટલે એની પર અસર કરે, એમ કહેવાય હુમલો એટલે, તો એની પર અસર કરે અથવા હુમલો થાય તો તેનું શું થાય ક્ષયન, ક્ષયન એટલે ખવાવું અથવા ક્ષારણ, આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય બરાબર। હુમલો થાય અથવા તેનું શું થાય ક્ષયન, આ પ્રક્રિયાને શું કહેવાય ક્ષારણ કહે છે। ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને નુકસાન થાય, આથી કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ થાય બરાબર। હવે લોખંડના જે ભાગથી વારે વારે બદલો તો વધુ ખર્ચ પણ થઈ જાય બરાબર, તો
लोखंड पर काट लागत अटकवे पर रंग कर अथवा लोखंड करता वधु सक्रिय धातु पर पड़ लग आ बे उपाय बराबर एन उपयोग कर जेने कारण लोखंड से वारे वारे बदलव न पड़े समझ पड़ी गई। लोखंड पर कलर कराए अथवा लोखंड से साथ एवं पदार्थ रखाए बराबर कि लोखंड करता वधु सक्रिय हो लोखंड ने काट लागवा दे नहीं। जीकन पड़ लगवाता लोखंड ने गेलवेनाइज आयन कहे आ पड़ लगवा प्रक्रिया ने गेलवेनाइजेशन कहवाई। આપણે સાંભળવું હોય અથવા ક્યાંય અત્યારે ઉપયોગ પણ થાય છે ગેલ્વેનાઇઝના પતરા આવે બરાબર જે અગાસી પર બધા પતરા નાખે ને નાની નાની રૂમ હોય એમાં ગેલ્વેનાઇઝ પતરા હોય કે જેને કાટ લાગતો નથી ગેલ્વેનાઇઝ પતરા એટલે કેવા હોય કે લોખંડ હોય ને એની ઉપર ઝીંકનું પડ લગાવેલું ઝીંક ધાતુનું બરાબર એટલે લોખંડ હોય એને કાટ ન લાગે એટલે એ ગેલ્વેનાઇઝ પતરા કહેવાય એને ગેલ્વેનાઇઝ આયન કહેવાય અને આ પ્રક્રિયાને કહેવાય ગેલ્વેનાઇઝેશન ઓકે તો એક રીતનું સારણ છે બરાબર અને સારણ જેવું તે બીજું આવે છે ખોરાપણો ખોરાપણો તો આપણે અહીંયા જો ચિત્ર બતાવ્યું છે એના પરથી ખબર પડી જાય કે ખોરાક છે એ ખોરો થઈ ગયો હોય આપણે આ જોઈએ છીએ કે આ જો અહીંયા ચિપ્સ તૈયાર બધી વેફર આવે ને ફુગા ફૂલેલી હોય અંદર હવા ભરેલી હોય હવા શા માટે ભરેલી હોય કેમ કે એ બગડે નહીં એટલે આપણે જોઈએ છીએ બરાબર જે પણ પેકેટ એમાંથી હવા નીકળી ગયેલી હોય ને એ તમે જો ખાશો તૈયાર પેકેટ બરાબર તો એ બગડી ગયેલું લાગે કેમ કે કેવું થઈ ગયું હોય ખોરું થઈ ગયું એમ કહેવાય ને। तेली अथवा चरबीजन्य खोराक ने खुली हवा में राखो एनु ऑक्सीडेशन थाय खोराक केवो थई जाय खोरो थई जाय। तेली पदार्थ होय अथवा चरबीजन्य चरबीवाळो होय तेल में तळेलो होय जेने लीधे एनो स्वाद अने गंध बदलाई जाए स्वाद अलग आवे स्मेल पण अलग आवे अने आ प्रक्रियाने शुं कहेवाय खोरापणुं। सामान्य रीते तेली अने चरबीयुक्त खोराक में थतुं खोरापणुं अटकाववा माटे તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરેલો ઓક્સિડેશન અટકાવી શકે એવા પદાર્થ ઉમેરવામાં આવે જેને કહેવાય એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ। એન્ટી ઓક્સિડન્ટ એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા થવા દેતા નથી। આ ઉપરાંત ખોરાકને હવા ચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે બરાબર। હવા ચુસ્ત ખોરાકને બંધ રાખવાનો એટલે આપણે જે પણ તૈયાર ખોરાક હોય તૈયાર પેકેટ જોઈએ હવા ચુસ્ત બંધ અંદરની હવા હોય એમનામાં જ રહે શા માટે કેમ કે એ ખોરો ન થાય અને ખોરો ક્યારે થાય કે ભાઈ હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે એનું શું થયું ઓક્સિડેશન બરાબર। બટાકાની ચિપ્સ છે બરાબર બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે એટલે હવે યાદ રાખજો પેકેટ જે ફૂલેલા હતા એમાં નાઇટ્રોજન વાયુ હોય કેમ નાઇટ્રોજન નાઇટ્રોજન નિષ્ક્રિય વાયુ એટલા માટે હોય કે નિષ્ક્રિય એટલે કોઈની સાથે પ્રક્રિયા કરે નહીં અને પ્રક્રિયા પણ થવા દે નહીં। નિષ્ક્રિય એટલે કહેવાય પ્રક્રિયા કરતા નથી એટલે ઓક્સિડેશન ન થાય એટલે ખોરાક ખોરો થાય નહીં એટલે આપણે જો અહીંયા પેકેટ આપેલું છે આ ફૂલેલું છે અંદર કયો વાયુ હોય નાઇટ્રોજન ખબર પડી ગઈ એટલે આ ખોરાપણું કે ખોરાકનું ઓક્સિડેશન થવાથી ગંધ અને સ્વાદ બંને બદલાઈ જાય એને ખોરાપણું કહેવાય। અટકાવવા માટે જે ઓક્સિડેશન પ્રક્રિયાનો શું કરે પ્રતિકાર કરે બરાબર એને કહેવાય એન્ટી ઓક્સિડન્ટ। એન્ટી ઓક્સિડન્ટ તરીકે આપણે શેનો ઉપયોગ કરી શકીએ નાઇટ્રોજન નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરી શકીએ છીએ ઓકે। તો આ રીતે વિદ્યાર્થીઓ બરાબર પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયાનો એક પ્રકાર પણ આપણે આમાં આવી ગયો એક પ્રકાર અને એની પછીનું જે ઓક્સિડેશન રિડક્શન રેડોક્સ બરાબર ક્ષારણ અને ખોરાપણું વ્યવસ્થિત નોટબુકમાં નોંધ કરી વ્યવસ્થિત મોઢે કરી અને તૈયારી કરી લેવી। થેન્ક યુ।